આજથી પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂપિયા 2 પ્રતિ લિટરનો વધારો લાગુ. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી જાહેરાત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકાઓમાં મેઘમહેર. સૌથી વધુ ધરમપુર અને લીલીયામાં 3.5 ઇંચ વરસાદ તો અમરેલીમાં 2.5 ઇંચ વરસાદ. રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળશે. કોરોનાની સ્થિતિ મુદ્દે ચર્ચા કરવા વિપક્ષ સજ્જ, તો પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં યોજાશે બેઠક. હવે માસ્ક અને પીપીઈ કીટ ફરી વાપરી શકાશે. આઈઆઈટીઆરના સહયોગથી બનાવાયું મશીન, તો ડિસઇન્ફેક્ટ કર્યા બાદ ફરી વાપરી શકાશે. રાજ્યમાં નવા 514 કેસ સાથે અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ. નવા 327 દર્દીઓ નોંધાયા. સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,000 કેસ, તો વિશ્વમાં કુલ કેસનો આંકડો 81,13,000 ને પાર. નમસ્કાર, બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું છું બેનઝીર. સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું જૂનમાં મેઘરાજાની જમાવટની. જૂનના પ્રારંભથી જ જાણે કે મેઘરાજા ગુજરાત પર અતિ મહેરબાન થયા હોય તેમ. લગાતાર વરસાદનો સિલસિલો યથાવત છે. દરરોજ વરસાદી આંકડા જે સામે આવી રહ્યા છે, છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીશું. 67 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે. ધરમપુર તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો લીલીયા તાલુકામાં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલીમાં 2.5 ઇંચ વરસાદ, કોડીનારમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 10 તાલુકાઓમાં 1-2 ઇંચ વરસાદ વરસ્યો છે અને આ જ 10 તાલુકાઓમાં પણ વરસાદની મહેર ચાલુ જ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 67 તાલુકામાં મેઘરાજા મહેરબાન. ધરમપુર તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જે રીતે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અતિ વરસાદને કારણે હવે નદી નાળાઓ છલકાય છે, નદીઓમાં ઘોડા પૂર આવે છે. તો ઓવરઓલ ગુજરાતની સ્થિતિ પર વધુ ચર્ચા કરવા માટે જોડાઈ ચુક્યા છે અમારી સાથે અમારા સંવાદદાતા અરુણ. અરુણ, સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ વરસાદ ક્યાં અને ઓવરઓલ કેટલા શું છે આંકડા? બેનજી, ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ જે ચોમાસાનો પ્રારંભ થયો છે, મહત્વપૂર્ણ રીતે આજે ત્રીજા દિવસે કહી શકાય કે આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 67 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ જોઈએ તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 3.5 ઇંચ એટલે કે 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં પણ 3.5 ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત અન્ય વરસાદની દ્રષ્ટિએ જોઈએ તો અમરેલી તાલુકામાં 2 ઇંચ, કોડીના તાલુકામાં 2 ઇંચ વરસાદ થયો છે. સમગ્ર રીતે જોઈએ તો 10 તાલુકા એવા છે જ્યાં 1-2 ઇંચ સુધીનો વરસાદ થયો છે અને 53 તાલુકા બેંજી એવા છે કે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે. મહત્વપૂર્ણ રીતે આગામી સમયમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે જોઈએ તો સૌરાષ્ટ્ર અને દરિયા કચ્છના સૌરાષ્ટ્ર કચ્છ તેમજ જે રીતે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાનો સમાવેશ થાય છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચોમાસાની દ્રષ્ટિએ જોઈએ તો મહત્વપૂર્ણ રીતે હવામાન વિભાગની આગાહી મુજબ 97% થી 104% જેટલો વરસાદ આ ચોમાસાની સમગ્ર મોસમ દરમિયાન થશે. પરિણામે કહી શકાય કે એકંદરે ખેડૂતો માટે, ખેતી માટે અને ગુજરાતની પ્રજા માટે ચોમાસું લાભદાયી પુરવાર થાય. જે બિલકુલ, અરુણ, આપ ખેડૂતોની વાત કરી રહ્યા છો. અત્યારે તો સારો વરસાદ વરસી રહ્યો છે, વાવણી લાયક વરસાદ પણ વરસ્યો છે, ધરતીપુત્રો પણ ખુશખુશાલ છે. પરંતુ હવે આગામી દિવસોની જો વાત કરવામાં આવે તો જ્યારે ચોમાસું બેસી ગયું છે અને ધોધમાર વરસાદ હવે વરસશે, તો ખેડૂતોને કેટલું નુકસાન હોવાની સંભાવના? હાલના તબક્કે જે આગાહી હવામાન વિભાગ દ્વારા બેનજીર કરવામાં આવી છે તે ચોક્કસ, મેં જે રીતે અગાઉ જણાવ્યું તે પ્રમાણે 97% થી 104% વરસાદ એટલે કે જે ચોમાસું સારું કહી શકાય અને શ્રેષ્ઠ ચોમાસું કહી શકાય તે પ્રમાણેના વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરિણામે કહી શકાય કે આ પ્રમાણે વરસાદ થશે તો ખેડૂતો માટે આગામી ચોમાસું લાભદાયી પુરવાર થશે. પરિણામે ખેતીના પાકના જે ચોમાસું પાકો હોય છે તેમાં પણ સારા પાક થાય અને ગુજરાતની પ્રજાને પણ તેનો ફાયદો મળે તે પ્રમાણેની શક્યતા હાલના તબક્કે પ્રબળ બની છે. જી જી અરુણ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો જે રીતે સંવાદદાતા અરુણ પણ જણાવી રહ્યા છે કે વરસાદ તો વરસી રહ્યો છે પરંતુ અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ચિંતા વધશે, પરંતુ ઓવરઓલ સમગ્ર ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. ખેડૂતો માટે પણ ચોમાસું આ વર્ષનું ખૂબ જ સારું રહેશે.
हर हमेश नी जेम खेडूतों ने आ वखते रोवानो वारो नहीं आवे। समग्र गुजरात में वरसाद की स्थिति अति जी रीते तमाम आंकड़ा सामे आवी रह्या छे। ठेर ठेर वरसाद अत्यारे वरसी रह्यो छे। 67 तालुका में वरसाद वरस्यो छे छेल्ला 24 कलाक में अने आ साथे ज हजू पण भारे वरसाद की आगाही हवामान विभाग तरफ थी। तो समग्र गुजरात में अत्यारे ज्यां जुओ त्यां वरसाद अने वरसाद अने आज वरसाद में वधु एक आगाही हवामान विभाग तरफ थी आवी छे। हवामान विभागे आगाही व्यक्त करी छे भारे वरसाद नी। तो राज्यना 65 तालुकाओं में ज्यारे वरसाद वरस्यो छे अने हजु पण केटली जग्याए वरसाद वरसी रह्यो छे त्यारे आगामी बे दिवस भारे वरसाद नी आगाही हवामान विभागे व्यक्त करी छे। 18 अने जून ना रोज भारे वरसाद वरसशे तेवा अहेवाल अत्यारे प्राप्त थई रह्या छे। सौराष्ट्र अने दक्षिण गुजरात में भारे वरसाद पड़शे तेवा अहेवाल। तो गईकाले लीलिया में 3 इंच वरसाद थी समग्र जनजीवन थोड़क अस्तव्यस्त थई गयुं हतुं। समग्र विस्तार में मात्र पाणी ने पाणी ज अने आ साथे ज जे अन्य 65 तालुकाओं में वरसाद वरस्यो छे त्यां पण ठंडक प्रसरी गई हती। लोकों में आज ठंडक ने कारण अनेरी खुशी पण जोवा मळी कारण के जे बफारो भारे उकळाट लोको सहन करी रह्या छे तेमांथी लोकोने अत्यारे छुटकारो मळी रह्यो छे। परंतु आगामी बे दिवस सौराष्ट्र अने दक्षिण गुजरात में भारे वरसाद की आगाही हवामान विभाग तरफ थी करवामां आवी छे। जे रीते चोमासु अत्यारे बेसी गयु छे समग्र गुजरात में चोमासानु आगमन सत्तावार रीते जारी थई चुक्यु छे गईकाल थी त्यारे हवे वरसादी वातावरण ओवरऑल गुजरात में अने तेना ज भाग रूपे हवामान विभाग तरफ थी वधु एक आगाही भारे वरसाद नी। तो वधु माहिती माटे जोड़ाई गया छे संवाददाता आयुषी। आयुषी, जून ना प्रारंभ थी ज मेघराजा गुजरात पर मेहरबान तो थया छे परंतु वात चोमासु बेसवानी गईकाल सत्तावार चोमासु बेसी गयु छे अने हवे आगाही हवामान विभाग नी भारे वरसाद नी शु अपडेट। बिल्कुल बेनर्जी, जी रीते सत्तावार रीते चोमासानी शुरुआत छे ते गुजरात में थई चुकी छे अने हवे जे आगामी दिवसो छे ते गुजरात माटे खूब सारा रहेशे कारण के आगामी दिवसों में गुजरात में खूब सारो वरसाद छे ते थवानो छे। जे अपर साइक्लोनिक सर्क्युलेशन छे ते सक्रिय थई छे जेना कारणे समग्र गुजरात में सार्वत्रिक वरसाद छे ते नोंधावानो छे जेमां खास करीने दरियाकांठा विस्तारोमां सौथी वधु तेनी असरो जोवा मळशे अने भारे थी भारे वरसादनी आगाही छे हवामान विभागे करी छे। दक्षिण गुजरात में सूरत वलसाड नवसारी तापी डांग सहितना जे शहरो छे त्यां सौथी वधु वरसाद पड़वानो छे। एटलुं ज नहीं परंतु सौराष्ट्रना दरियाकांठा विस्तारोमां पण जे भारे थी भारे वरसाद छे ते पड़वानो छे। अने त्यार बादनी वात करीए तो जे 18 अने 19 तारीखना रोज कच्छमां पण वरसाद छे ते पड़ी शके छे। एटले के आगामी दिवसोमां गुजरातमां खूब सारो वरसाद पड़शे जेने लईने जे जगतना ताज छे तेमां अत्यारे खुशीनी लहेर छवाई छे। जी जी आयुषी, खूब खूब आभार तमाम माहिती आपी ते बदल। तो तमाम जग्याए थी अत्यारे एक ज समाचार कारण के सारो वरसाद अने आज सारा वरसाद थी सौथी वधु लाभ सौथी वधु फायदो धरती पुत्र ने खेडूतो ने। तो भारे वरसाद नी आगाही हवामान विभाग तरफ थी तो करवामां आवी छे परंतु हवे जे रीते वरसाद वरसी रह्यो छे त्यां ज डांग जिल्लामां ઉપરવાસમાં भारे वरसादना अहेवाल अत्यारे प्राप्त थई रह्या छे। ઉપરવાસના વરસાદને પગલે અહી નદીમાં પૂર આવ્યા હોવાના સમાચાર ઉપરવાસમાં વરસાદને પગલે નદીઓમાં પૂર જિલ્લાની ખાપરી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે। નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। જિલ્લાની ખાપરી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ અત્યારે જોવાઈ રહી છે અને આ જ કારણસર અત્યારે અહીં જે છે અમુક રહીશો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતિત છે પરંતુ वरसाद ने पगले जारे नदी में पूर आव्यो छे अने आज पूर ने कारणे तमाम लोको अत्यारे क्यांक ने क्यांक चिंता में गरकाव थया छे। खेडूतो में एक तरफ खुशी छे कारण के नदी में नवा नीरनी आवक थई छे अने अत्यारे खेडूतो ने वधुमां वधु जरूर छे पाणीनी अने आज पाणीनी जरूरियात मुजब अत्यारे जे रीते वरसाद वरसी रह्यो छे अमुक जग्याए भले धोधमार वरसाद वरसतो होय भारे वरसाद वरसतो होय परंतु ओवरओल समग्र गुजरात में वावणी लायक वरसाद वरसी रह्यो छे। तो वधु माहिती माटे जोड़ाई चुक्या छे संवाददाता ऋष्यंत। ऋष्यंत, शुं छे लेटेस्ट अपडेट्स, शुं छे समाचारना आंकड़ा, वरसादी आंकड़ा अत्यारे त्यांना?
જી ચોક્કસથી જણાવવામાં આવે છે. ડાંગ જિલ્લો છે ને ડાંગ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે, ત્યારે ખાસ કરીને જે સત્તાવાર રીતે જે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મધરાત્રિએ જે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જે ડાંગ જિલ્લામાં આવેલી જે ખાપરી નદી છે તેમાં હાલ તો જે નવા નીર પણ આવી ચૂક્યા કહી શકાય, પરંતુ જે પાણીની ફોર્સ અને પાણીની પરિસ્થિતિ જોડાણ સાથે જે ઘોડાપુર જેવી પણ પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે. ડાંગ જિલ્લો એક કુદરતી સૌંદર્ય તરીકે જાણીતો છે, ત્યારે લોકો પ્રવાસન તરીકે પણ અહીં ફરવા માટે આવતા હોય છે. જી જી, આભાર તમામ માહિતી આપી તે બદલ. ગુજરાતી સંવાદદાતા ઋષ્યંત પણ જણાવી રહ્યા હતા કે જિલ્લાની ખાપરી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ તો સર્જાઈ છે, પરંતુ ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે અને આ સાથે જે કુદરતી સૌંદર્ય છે તે સોળે કળાએ અહીં ખીલી ઉઠ્યું છે. ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે જે નદીમાં પૂર આવ્યું છે, પૂર આવતા ખેડૂતોમાં ખુશી છે કારણ કે નદીમાં નવા નીર આવ્યા છે અને આ જ નવા નીર આવતા ત્યારે ધરતીપુત્રો ખુશખુશાલ. અને વાત હવે કરીએ અમદાવાદની, તો અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. જે રીતે અમદાવાદથી અહેવાલ, અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે ઉકળાટ, ભારે બફારો જે રીતે ગઈકાલથી અમદાવાદવાસીઓ સહન કરી રહ્યા છે, ત્યાં જ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો, પૂર્વથી માંડી પશ્ચિમ વિસ્તારમાં અત્યારે વાદળો ઘેરાયા છે, તો વરસાદ પડવાની શક્યતા અમદાવાદમાં આજે અને વરસાદ પડવાની શક્યતા વચ્ચે જ જે રીતે તમામ અમદાવાદવાસીઓ રાહ જોઈ રહ્યા છે, કારણ કે અત્યારે તમામ અમદાવાદવાસીઓ ભારે ઉકળાટ અને બફારો સહન કરી રહ્યા છે. ગરમી તો ઠીક, પરંતુ ભારે બાફ અને ઉકળાટ અત્યારે વાતાવરણમાં જોવા મળી રહ્યું છે અને તેના કારણે જ અત્યારે જે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે તેનાથી એક ભીતિ છે, તેનાથી એક આશંકા છે કે વરસાદ વરસી શકે છે અમદાવાદના તમામ વિસ્તારોમાં, તે પછી અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર, તમામ જગ્યાએ અત્યારે વાદળો ઘેરાયા છે અને વરસાદ વરસશે. સમાચારોમાં આગળ વધીએ. ગીર સોમનાથના તુલસી શ્યામ સહિતના વિસ્તારમાં એકથી દોઢ ઇંચ વરસાદથી પાણી ભરાયા, તો સ્થાનિક શાહી નદીમાં પૂર આવ્યું. ગીરગઢડા પંથક અને ગીરના જંગલમાં પણ ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ગીર સોમનાથનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો. ગીરગઢડા પંથકમાં વરસાદથી આ ડેમ ઓવરફ્લો થતા ડેમ નીચે આવતા 15 ગામોની પાણીની સમસ્યા હલ થઈ ગઈ. બોટાદના ઢસા અને ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ પડ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવતા અહીં વરસાદ પડ્યો હતો. ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ પડ્યો, તો વરસાદની સાથે જ અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. મુશળધાર વરસાદથી વડેરા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યા. નદીના પાણી ગામમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકી પડી. વડેરામાં એક કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના લાઠી પંથકમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા, તો અકાળા ગામમાં વીજળી પડતા ખેત મજૂર મહિલાનું મોત થયું. તો આ તરફ અમરેલીના કુંકાવાવ પંથકમાં વરસાદની એન્ટ્રી થઈ, ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, તો સારા વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ પણ જોવા મળ્યો. અને હવે વાત સૌરાષ્ટ્રની. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેમ છેલ્લા 10 દિવસથી રોજ મોટા ભાગના વિસ્તારોમાં વરસી રહ્યા છે, ત્યારે સોમવારે બપોર બાદ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દીવ, બોટાદ, જેતપુર આ તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરગઢડામાં તો ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, તેમજ કોડીનાર અને ગ્રામ્ય પંથકમાં ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, તો ઉનામાં પણ પવન સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે જૂનાગઢમાં શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, તો ગીર જંગલમાં
जसाधारमां मेघराजाए तोफानी बेटिंग करी होय तेम अनराधार वरसाद वरस्यो हतो अने एक कलाकमां 5 इंचथी वधु वरसाद नोंधायानुं जाणवा मळ्युं। हाल धीमी गतिए वरसाद समग्र विस्तारमां वरस्यो, तो समग्र सौराष्ट्रमां क्यांक धोधमार तो क्यांक धीमी धारे वरसाद वरस्यो। अलग अलग 6 विस्तार राजकोट, अमरेली, दीव, जेतपुर, गीर सोमनाथ अने बोटाद आ तमाम जग्याए वरसाद वरसी रह्यो छे। तो लगातार वरसाद आ तमाम जिल्लाओमां एटले के ओवरओल सौराष्ट्रमां वरसादी वातावरण अने आज वरसादी वातावरण वच्चे धोधमार वरसाद पण अहीं वरसी रह्यो छे। अने वात हवे पेट्रोल डीजलना भाववां वधारानी। भाव में भड़को, जी हाँ, आ भाव छे पेट्रोल अने डीजलनो। तो पेट्रोल अने डीजलनो भाव जे रीते वध्यो छे, 2 रूपियानो भाव वधारो झींकवामां आव्यो छे। समग्र राज्य में पेट्रोल डीजलना भाव में वधारो नोंधायो छे, मध्यरात्रिथी ज तेने अमलमां पण करवामां आव्यो छे। पेट्रोल डीजलना नवा भाव मध्यरातथी अमली थई चूक्या छे, जे रीते 2 रूपियानो वधारो करवामां आव्यो छे पेट्रोल अने डीजलना भाव। आ साथे ज पेट्रोलनो नवो भाव प्रति लीटर 73 रूपया 88 पैसा थयो छे। आ साथे ज डीजलनो नवो भाव प्रति लीटर 72 रूपया 12 पैसा थई चूक्यो छे। एटले के हवे तमाम जनताए पोताना खिस्सा वधु खाली करवा पड़शे, कारण के अति जीवन जरूरियातनी आ वस्तु छे पेट्रोल अने डीजल, अने तेना ज भावमां वधारो झीकवामां आव्यो छे। तो गईकाले ज नायब मुख्य प्रधान नितिन पटेले पण तेनी जाहरात करी हती के पेट्रोल अने डीजलमां वधु 2 रूपियानो वधारो करवामां आवशे अने तेनी मधरातथी ज अमलीकरण थई चूकी छे। तो कोरोनाना कपरा समय वच्चे राज्यनी जनता माटे आ एक खूब ज माठा समाचार कही शकाय। राज्यमां लॉकडाउनने कारणे वेपार धंधा सहितनी आर्थिक प्रवृत्तिओ बंध हती, तेम छतां सरकारने हजारो करोड़ रूपियानुं नुकसान थयुं छे, जेने कारणे सरकारे आवक वधारवा माटे पेट्रोल अने डीजलना भावमां 2 रूपियानो वधारो झींकी दीधो छे। मधरातथी ज नवा भाव अमलमां મુકાઈ ગયા છે। આજે રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલનો ભાવ 2 રૂપિયા વધારવામાં આવે। આ 2 રૂપિયા ભાવ આપણે વધારીશું તો પણ આખા દેશની અંદર પેટ્રોલના ભાવ ગુજરાતમાં સૌથી ઓછા રહેવાના છે। ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે ડીઝલના ભાવમાં પણ આજે રાત્રે 12 વાગ્યાથી લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવે। અત્યારે આપણો ભાવ ગુજરાતમાં 70 રૂપિયા 12 પૈસા છે, એમાં 2 રૂપિયાનો વધારો થશે। તો સાંભળ્યું, નાયબ મુખ્યપ્રધાને પણ આની સત્તાવાર જાહેરાત કરી, કારણ કે છેલ્લા 9 દિવસથી લગાતાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, લગભગ 5 રૂપિયા જેટલો વધારો છેલ્લા 9 દિવસમાં થયો હતો, અને બીજા 2 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે। અને આ સાથે જ જે 7-8 રૂપિયા પેટ્રોલનો ભાવ વધ્યો છે છેલ્લા 10 દિવસમાં, તેના કારણે હવે તમામ જનતા આક્રોશમાં છે, રોષે ભરાય છે, કારણ કે એક તરફ લોકો પાસે પૈસા ખૂટી રહ્યા છે, આર્થિક સ્થિતિ તમામ લોકોની જે છે અત્યારે સારી નથી, ખેંચમાં છે તમામ લોકો પૈસાને લઈને, અને ત્યાં જ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો। અમુક તો એવો વર્ગ છે કે તેમની પાસે 3-3 મહિના સુધી પગાર પણ નથી આવ્યો, તો ક્યાંક લોકો અત્યારે બેરોજગાર પણ છે, ધંધો ખોલીને બેઠા છે, પણ સામે ગ્રાહકો નથી, અને આવા જ તમામ લોકો અત્યારે ખૂબ જ રોષે ભરાયા છે સરકારના નિર્ણયથી। તો જે રીતે લોકો રોષે ભરાયા છે તેજ લોકોની પ્રતિક્રિયા જાણવાનો મંતવ્ય ન્યૂઝે પ્રયાસ પણ કર્યો। અલગ અલગ જગ્યાએ અત્યારે અમારા સંવાદદાતા પહોંચી રહ્યા છે તમામ પેટ્રોલ પંપ પર લોકોની ખાસ પ્રતિક્રિયા મેળવવા માટે, કારણ કે પેટ્રોલ ડીઝલનો ભાવ જે રીતે વધ્યો છે તેનાથી જે મધ્યમ વર્ગ છે તે અતિ હેરાન પરેશાન થઈ રહ્યો છે, અને આ જ મધ્યમ વર્ગને અત્યારે જાય તો ક્યાં જાય તેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। તેવામાં જ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો તે સહન નહીં કરી શકે। અને વાત હવે અનલોક 1 ની।
केसो समग्र गुजरात में जे रीते वधी रह्या छे रोकावानुं नाम नथी लई रह्युं के पछी घटवानुं नाम पण नथी लई रह्यो। जे रीते केसो वधी रह्या छे त्यां ज हवे मृत्युना आंकड़ा छे ते पण वधी रह्या छे। भावनगर थी समाचार, भावनगर में कोरोना थी वधु एक दर्दीनुं मौत थयुं छे। अहीं मुंबई में रहती महिलानुं कोरोनाने कारणे मौत निपजुं छे। 3 दिवस पहला आ महिला मुंबई थी भावनगर आव्या हता अने तेउनुं सारवार दरमियान मौत थई छे। आइसोलेशन वोर्ड में आ महिलानुं सारवार दरमियान मौत निपजुं छे। महिलाना पुत्रनो रिपोर्ट पण मुंबई में पॉजिटिव आव्यो छे, परंतु आ महिला मुंबई थी 3 दिवस पहला अहीं आव्या हता। जेउनुं मूळ वतन सुरेन्द्रनगरना चूड़ा विस्तार छे, परंतु तेओ छेल्ला 20 वर्षथी मुंबई में रहता हता। तरफ राजकोट में पण जाणे के कोरोना नो कहर यथावत छे। जे रीते दररोज राजकोट थी समाचार आवे छे कोरोना केसना पॉजिटिवना वधु 3 केस उमेराया छे राजकोट में, तो राजकोट में 3 दर्दीओनो रिपोर्ट पॉजिटिव आव्यो छे। 3 दर्दीओ कोरोना पॉजिटिव होवानुं सामे आव्युं छे। कोठारिया हुड़को गवर्नमेंट क्वार्टर्स में आ केस नोंधाया छे, तो श्रद्धा पार्क मांथी पण केस सामे आव्यो छे। तो राजकोट थी 3 कोरोना पॉजिटिव केस सामे आव्या छे। आ 3 दर्दीओने सारवार हेठळ खसेडवामां आव्या छे, तो वधु 3 केस राजकोटमां नोंधाया छे। एटले के राजकोटनी स्थिति पण हवे चिंताजनक दिवसे ने दिवसे बनी रही छे। जे रीते केसोमां लगातार राजकोटमां वधारो थई रह्यो छे, त्यां ज आ वधु नवा 3 केस तंत्रनी चिंता वधारी रह्यो छे। जे रीते अमदावाद, सूरत, वडोदरा तमाम जग्याए केसोनो जे वधारो थई रह्यो छे, तेनी सरखामणीमां राजकोटनी स्थिति घणी सारी हती, परंतु राजकोटमां पण लगातार केसोनो हवे जे सिलसिलो छे ते यथावत छे, वधी रह्या छे राजकोटमां पण केसो। तो जे रीते वात कोरोना पॉजिटिव आंकड़ानी थई रही छे, त्यारे छेल्ला 24 कलाकनी गुजरातनी स्थिति पर एक नजर करीशुं। नवा केस छेल्ला 24 कलाकमां 514 नोंधाया छे, आ साथे ज 28 दर्दी मौतने पण भेट्या छे। तो सामे साजा थयेला लोकोनी संख्या पण सारी छे, एटले के रिकवरी जे रेट छे ते पण खूब सारो छे, परंतु केसो वधी रह्या छे अने तेना कारणे जे तंत्र क्यांक ने क्यांक चिंतामां छे। तमाम महानगरोमां केसोनो जे आंकड़ो छे ते कूदके ने भूसके वधी रह्यो छे। ते पछी वात महानगरोनी होय के पछी नाना जिल्लानी, तमाम जग्याए केसोनो जे आंकड़ो छे तेमां वधारो थई रह्यो छे। तो छेल्ला 24 कलाकना आंकड़ा मंतव्य न्यूजनी स्क्रीन पर, जे तमाम जिल्लामां केसो वध्या छे ते तमाम केसोना आंकड़ा। तो 24 कलाकमां आ तमाम केस अहीं नोंधाया छे, जेमां सौथी वधु अमदावादमां केस नोंधाया छे। तो कोरोनाना केसो वधी रह्या छे अने कोरोनानी सारवारमां वपराता मास्क अने पीपीई किट जे डॉक्टर्स अने तमाम नर्सिंग स्टाफ पहेरता होय छे ते फरी एकवार वापरी शकाशे। तो ये जे मास्क अने पीपीई किट यूजेंथ्रो होय छे तेने फरी एकवार वापरी शकाशे। आईआईटीआरना सहयोगथी जे मशीन बनावायुं छे अने आज मशीननी मददथी आ किटने डिसइन्फेक्ट करवामां आवशे अने फरी डिसइन्फेक्ट कर्या बाद आ किटने वापरी शकाशे, एटले के तेने वपराशमां लई शकाशे। कारण के जे मास्क अने पीपीई किट छे एकवार डॉक्टर्स अने नर्सिंग स्टाफ तमाम जे लोको वापरीने तेने फेंकी देवामां आवतुं होय छे, तेनो नाश करवामां आवतो होय छे, परंतु हवे ज्यारे आईआईटीआरना सहयोगथी एक मशीन बनावायुं छे अने आज मशीनना उपयोगथी तमाम मास्क छे पीपीई किट छे तेने डिसइन्फेक्ट करवामां आवशे अने त्यारबाद फरी एकवार तेने डॉक्टर्स अने तमाम लोको वापरी शकशे। तो अन्य समाचार पर नजर करीशुं, वात सूरतनी। सूरतमां एक कापड़ना कारखानामां आग लागी होवाना अहेवाल अत्यारे मळी रह्या छे। कापड़ना कारखानामां सूरतमां आग लाग्या होवाना अहेवाल। सायण रोड पर अंजनी इंडस्ट्रीजमां आ आग लागी होवानुं सामे आव्युं छे। कारखानाना त्रीजा माळे भीषण आग अत्यारे भड़की छे। कापड़नुं कारखानुं अने आज कारखानामां आग लागी छे। फायर ब्रिगेडनी टीम घटना स्थळे पहोंची चुकी छे। कारखानाना त्रीजा माळे भीषण आग लागी छे। कापड़नुं कारखानुं अने एटले स्वाभाविक छे आगनी जे आगनो जे फैलाव छे ते खूब ज झड़पी अने तेना कारणसर ज अत्यारे जे भीषण आग छे ते भीषण आग अत्यारे
સાયણ રોડ પર અંજની ઇન્ડસ્ટ્રીઝમાં દેખાઈ રહી છે. તો કારખાનાના ત્રીજા માળે ભીષણ આગ લાગતા ત્યારે અફરાતફરીનો માહોલ, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ ઓલવવાનો પ્રયાસ ચાલુ જ છે. વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સંજય. સંજય, જે રીતે કાપડના કારખાનામાં આગ લાગી છે, કેવી રીતે આગ લાગી, ક્યારની આ ઘટના, વધુ વિગતવાર માહિતી આપશો? જી સંજય, તો ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું સંવાદદાતા સંજય કે જેઓ સુરતમાં છે. પરંતુ વાત અત્યારે કારખાનાના ત્રીજા માળે કે જે રીતે આગ લાગ્યા હોવાના દ્રશ્યો પણ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર. આ છે કાપડનું કારખાનું અને આ જ કાપડના કારખાનામાં આગ લાગી છે. સાયણ રોડ પર આવેલ અંજલિ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો કયા કારણસર આગ લાગી છે, ક્યારે આ સમગ્ર ઘટના બની, કેવી રીતે બની, તમામ માહિતી અત્યારે પ્રાપ્ત થશે. કારણ કે ફરી એક વાર જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા સંજય. સંજય, કેવી રીતે આગ લાગી છે, ક્યારની આ ઘટના, વધુ વિગતવાર માહિતી આપશો? સુરતના અમરોલી વિસ્તારથી થોડે દૂર આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે કે જ્યાં એક યાન બનાવતી કંપનીમાં આગ લાગી છે અને આ કંપનીના ગોડાઉનમાં આગ લાગતા 7થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. વહેલી સવારે એટલે કે 9 વાગ્યાની આસપાસમાં બનાવ છે અને ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આસપાસ સાબુ લેવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ યાનનો સામાન પડ્યો હતો અને પ્લાસ્ટિકના સામાન હોવાને કારણે આગ વધુ પ્રસરી રહી છે અને આજુબાજુના જે અન્ય ફેક્ટરીઓ છે તેમાં આગ ફેલાય નહીં તેની તકેદારી પણ રાખવામાં આવી છે. હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી છે. પ્રાથમિક કારણ પ્રમાણે જાણવા મળે છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે. જી જી, બિલકુલ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા હોવાના અહેવાલ જે રીતે આપ કહી રહ્યા છો સંજય, ખાસ કરીને ફાયર બ્રિગેડ તરફથી કેવા અહેવાલ, કેટલા સમય સુધી આગ કાબુમાં આવી શકે છે? યાનની ફેક્ટરી હોવાને કારણે આગ ધીમે ધીમે બેકાબુ બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ તો 800 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આગ હજી પ્રસરી રહી છે અને પ્લાસ્ટિકનો સામાન હોવાને કારણે આગ વધુ ફેલાય તેવી સંભાવનાઓ છે. આજુબાજુની ફેક્ટરીમાં ન આગ ફેલાય તેની તકેદારી રાખવામાં આવી છે અને જે નજીકના જે કારખાનાઓ છે આ કારખાનાઓ હાલ તો ખાલી કરી દેવામાં આવ્યા છે અને તમામ લોકોને સલામત સ્થળે બહાર કાઢી દેવામાં આવ્યા છે. જી જી, બિલકુલ, કાપડનું કારખાનું છે, ત્રીજા માળે જે રીતે તમામ અહેવાલ આવી રહ્યા છે, ત્રીજા માળે કાપડનું તમામ માલ સામાન, પરંતુ જે અન્ય માળ છે ત્યાં કયા પ્રકારનો જથ્થો છે, ત્યાં કયા પ્રકારનું માલ સામાન છે, કારણ કે વધુ ભીતિ છે અહીં આગ લાગવાની? ચોક્કસ, આજુબાજુની જે ફેક્ટરી છે ત્યાં પણ ટેક્સટાઇલનું કામ ચાલતું હતું, ખાસ કરીને વિવિંગનું કામ કરવામાં આવી રહ્યું છે, એટલે યાનનો સામાન ઘણો પડ્યો હોય છે. આજુબાજુના કારખાનામાં પણ યાનનો જે માલ છે પડ્યો હોવાને કારણે આગ વધુ ફેલાય તેવી શક્યતાઓ છે. તમામ કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવી છે અને હાલ તો ફાયર બ્રિગેડ માત્ર આગ પ્રસરે નહીં અને જે આગ લાગી છે તે આગ વહેલી તકે બુઝાય એ રીતે કામગીરી કરી રહી છે. જી જી, સંજય, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો જે રીતે સંજય પણ જણાવી રહ્યા હતા કે પ્લાસ્ટિકનું સામાન અંદર વધુ માત્રામાં હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે અને ધુમાડા જે રીતે નીકળી રહ્યા છે, ગોટે ગોટા અહીં આગના ધુમાડાના દેખાઈ રહ્યા છે. કારણ કે એક તરફ ફાયર વિભાગની ટીમ છે તે પહોંચી ચૂકી છે અને આગ ઓલવવાના પ્રયાસો સતત ચાલુ છે. તો સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.